આવી ગયા ને. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજર. તો આજે આપણે જશું સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે, જ્યાં એક હેન્ડીકેપ દંપતી રહે છે જેમનું ઘર વાવાઝોડામાં પડી ગયું છે. આ દંપતી વિશે અમને ઘણા લોકોએ રજૂઆત કરી હતી, એટલે આપણે જઈએ છીએ મેરિયાણા ગામે અને મળીએ છીએ દંપતીને. વરસાદ નો પાછો બીજો માહોલ શરૂ થયો ને, ત્યાં સુધી અહીંયા રહ્યા. પણ પછી એમ જોકાળ વરસાદ વચ્ચે તો પછી શું કરશું, ચાલુ ક્યાં ભાગશું, એમ કરીને બદલાઈ નાખ્યું. અને સ્વાભાવિક રીતે આવડે છોકરા છે, અંદર કાંઈ લેવા મૂકવા ગયા હોય, આપણું ઘર હોય એટલે અંદર તો જઈએ, તો પછી પેઢ્યું પેઢ્યું હોય ત્યાં લઈને ક્યાંક દેખાવશું, એટલો ધારો છે. બાકી અંદરથી કાંઈ નથી રહ્યું, અટાણ આમ તો ધ્રુજ છું એવું છે. આમ માથી કોઈ જાતનું અટાણે કોઈ પ્રયત્ન નથી થાય, એમ આમને બેઠો રહું તો કાંઈ વાંધો નહીં, ચડવું ઉતરવું આમ બહાર જવાનું જોવે ને એવું જોઈએ બહુ તકલીફ થાય. બે દીકરીઓ છે, એક કામે જાય છે ને એની ઉપર અમે ખાઈ છીએ. તમારે ભગવાન, મારે બે પગ નથી હશો, હું બેઠી બેઠી જ હવાલું છું, પણ તોય ભગવાન ઉપર વાળા ને ત્યાં જો ત્યાં દીકરા છે, એક દીકરો ને બે દીકરીઓ છે, અને આ દાદાનું મારે બનાવેલું છે, આનાથી જ ન થાય, કાંઈ બીજું કામ નથી. દાદા બનાવતા ગયા ને ઉડી ગયું, તોય હું કેટલી કેટલા દી રડી હોવા મળી. મેં કીધું આ માળો વિખાઈ ગયો, આપણને કોણ કરી દે. તે બધા બાજુવાળાની બધા મંડ્યા કહેવાય કે તમને કાંઈ વાંધો નહીં, મુંજાવમાં મારે ઘેર હોય અમે, પણ તો આપણે પાંચ દી જાય, બીજે ક્યાં જવાનું હોય આપણે. તો દાદા કે મારા દીકરાને છોકરાને નથી આવ્યા ને ત્યાં સુધી હીરો બટાઈ ગયા, પછી તમને કોક તમારું કામ થઈ રહે. અને ચોમાસું છે હવે, અહીંયા આપણે રહેવું હોય તો કે અમને ઘર આપણે ખુલ્લામાં પડ્યા રહીએ, આપણે ગમે એને રસોઈ કરીને ગમે એને ખૂતા રહીએ, એવું છે ભાઈ. અને ઘરમાં જેટલો સામાન છે એ આપણે સામાન કાઢી નાખીએ, એટલે જેસીબી આવે ને એનું કામ કરી નાખીએ, બરાબર. એટલે અત્યારે આપણે ફિલહાલ માતાજીનું નામ લઈ અને આપણે બધું જેમાં ઘરમાં જે સામાન છે બધું કાઢી નાખીએ, બરાબર. હાલો લાગી જાય, જય માતાજી.
જેસીબી નું કામ અત્યારે થઈ ગયું છે, હવે આવી ગઈ છે રેતી, તો રેતી ને આપણે ખાલી કરાવી અને આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ. રેતી અત્યારે આવી ગઈ છે, રેતી કાઢીએ આપણે. આજ માટે આટલું જ છે. ઝવેરભાઈ અને મનીષાબેનનું ઘર ઓલમોસ્ટ 2-3 દિવસમાં પૂરું થઈ જશે. તો મળીએ છે, કાલે મળીએ છે નવા દિવસ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ એવરીવન, આઈ હોપ કે તમે બધા ઓકે છો. આજે બીજો દિવસ છે અમારો, અમે લોકો નીકળી રહ્યા છીએ અત્યારે મેરિયાણા. બીજો દિવસ છે આજે અમારો. બીજી એક વાત ખાસ બધા લોકોને કહેવાની છે કે જેટલા લોકોના ઘર વાવાઝોડામાં પડી ગયા છે, કાં તો જેટલાથી બન્યું એટલા લોકોએ સગવડ કરી લીધી, અને જેમનાથી નથી બન્યું એ લોકો કાં તો ગામમાં જે પણ ઘર ખાલી હતા એમાં રહેવા જતા રહ્યા છે, અને કાં તો મોસ્ટલી લોકો ગામની આજુબાજુમાં 200-500-700-1000 રૂપિયામાં રૂમ રાખીને રહી છે. તો એવા તમામ લોકોને કહેવાનું છે કે જેમના ઘર વાવાઝોડામાં પડી ગયા છે, અમારો સંપર્ક સાધો, અમે જરૂર એ લોકો સુધી પહોંચવાની કોશિશ કરશું. બટ જેમના ઘર પડી ગયા છે એમને જ કહું છું તમામ લોકોને. અને બીજી વાત કે આજે છે બીજો દિવસ, આપણે જઈએ છીએ મેરિયાણા અને જોઈએ છીએ કે આજે કામ કેટલું થયું છે. હાલ પૂરતો વરસાદ રોકાઈ ગયો છે અને કામ પાછું રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે. બટ તમારી લોકો સાથે એક વાત મારે શેર કરવી છે. હર્ષિલ, ઝવેરભાઈનો છોકરો હર્ષિલ આપણી સાથે છે. હર્ષિલ, તારા મમ્મી પપ્પા પાસે એક જ સાયકલ છે અને એ સાયકલમાં તું સતત શ્રવણની જેમ એમને સપોર્ટ કરે છે, એનું કારણ શું છે? મમ્મી પપ્પાને પગ નથી એટલે ધક્કો તો મારવો પડે ને, અને બહાર જાય તો મારે ધક્કો મારવાનો. આવું સાંજે મારા પપ્પા આવું. અરે સાંજે પપ્પા એટલે આખો દિવસ પપ્પા રે જોઉં છો તું? અને તું સુરત હમણાં ફરવા ગયો તો તું ફોર વ્હીલમાં બેસીને ન ગયો, પપ્પાની સાથે સાયકલમાં ધક્કો મારીને આવ્યો. બેને ફરાવવા પડે ને મારે. હા, એટલે એક સાયકલ છે તો પહેલા ઘરે એમને મૂકી આવને, પછી મારી મમ્મીને પાછો લેવા આવું. એટલે ત્યાં સુધી તાર પપ્પા વેટ કરે. ફેમિલી વિશે તો એવું કહેવાનું છે કે આ બંને જણા અપંગ છે, અહીંથી કડેથી જ પગ નથી. ઓલરેડી તમે વિડીયો પણ જોયો હશે, બંને જણા વચ્ચે એક સાયકલ છે. તો હર્ષિલ પહેલાં એના મમ્મીને અથવા એના ફાધરને મૂક્યા આવે, પછી પાછો એમને લેવા આવે. એ બંને જણા એક સાયકલમાં એનું ચલાવે છે, બે સાયકલ પણ નથી. એ મારા આતાનું બનાવેલું મકાન હતું, વાજોડામાં આખું ધરાશય થઈ ગયું, અને ભગવાનની કૃપાથી તમે એમને બનાવી આપો છો. અને એને બે દીકરીઓ છે, મોટી એક નાની છે એ ભણે છે, અને મોટી એ ઘર ચલાવવા માટે મજૂરી કામે જાય છે. એમાંથી 200-250 જેવી મજૂરી કરે, એક મહિનામાં 20 દિવસની મજૂરી મળે. અત્યારે તો માનો કે સિઝન હોય તો મજૂરી મળે, આગળ જતાં મજૂરી પણ ન મળે. કે એનું ગુજરાન એમાંથી છાશ દૂધ જે કંઈ લેવાનું હોય એમાંથી જ ચલાવવાનું રહે છે. કોઈને એવું લાગે કે આ માણસ દુઃખી છે, સ્વીકારી લે છે. નગર આ ઘરે પ્રમુખ સ્વામી ભજન લેતા, જે તમે તમારા વિડીયો ક્લિપમાં પ્રમુખ સ્વામીનો ફોટો પહેલો બતાવ્યો, એ પ્રમુખ સ્વામી અહીંયા પ્રસાદ લીધેલો છે. ભાઈ મળીએ છીએ કાલે, આજનો દિવસ પૂરો થઈ ગયો છે, સવારે મળીએ છીએ આપણે. કાલે છે અમારો ત્રીજો દિવસ, તો મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ ફટાફટ. ગુડ મોર્નિંગ, તો આજે છે ડે 3. ઘરકામ તો આજે કરશું, બટ સાથે સાથે અમે આજે ટોયલેટ બાથરૂમ બનાવવાના છે અને પતરાનું કામ કરશું. તો મળીએ છીએ આજે ફિલ્ડ પર. કાલે ચોથો દિવસ છે, કાલ સુધીમાં એની હાવ અમારે કામ કરવાનું છે. તો મળીએ છીએ આપણે ફિલ્ડ પર.
અલગથી ટીમ બનાવો, બરાબર, જે આપણે સંડાસ બાથરૂમ કરવાનું છે ને એને ખોદવા માટેનું અત્યારથી કરી રાખો, એટલે ડાયરેક્ટ કડિયા ડાયરેક્ટ વહીવટ ચાલુ કરી. બરાબર. તરુણ અત્યારે નિંદ્રાવસ્થામાં છે, કેમ કે કાલે રાતે 2 વાગ્યા સુધી કામ કર્યું. પથ્થર અને સિમેન્ટ અમે લોકો લેવા માટે ખાસ રાજુલા ગયા હતા, તો અત્યારે તરુણ સૂતો છે, યુ કેન સી, અને અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ. બહુ ડિસ્ટર્બ નથી કરતા એને, કેમ કે એનો પોતાનો ઉજાગરો છે, કાર પણ એ ચલાવે છે મોસ્ટલી ટાઈમ. તો અત્યારે એ સૂતો છે અને અમે લોકો કામ કરીએ છીએ. ક્યારેક ક્યારેક બપોરે ઉગી જાય, ઊંઘ આવી ગયો, થાકી ગયો તો થોડુંક આરામ કરી લેવાય, આરામ જરૂરી તો જ તો કામ થાય. થાક તો લાગે ને, યંત્ર તો નથી. રાતના ઉજાગરા, વહેલું ઉઠવું, કામ કરવું, સેટિંગ બધું કરવું, માણાનું, પાણાનું, સિમેન્ટનું, રેતીનું. હલો ભાઈઓ, આ અપંગ દંપતી છે અને એને એની આખી લાઈફની અંદર કે આ મકાન બનાવી શકે એવી કોઈ પોઝિશન નહોતી, અને આવા લોકોની મદદ જે તમે કરો છો એ બહુ સારું છે. મારી એક્ઝેક્ટ બાજુમાં જે વર્ક ચાલી રહ્યું છે એ ઘરના ટોયલેટ બાથરૂમનું છે. તમે જોઈ શકો છો અત્યારે ઘરની એક્ઝેક્ટ બાજુમાં જ ટોયલેટ અને બાથરૂમ અમે બનાવ્યું છે, જેથી કરીને એમને આવવા જવામાં પ્રોબ્લેમ ના રહી. ઘરની એક્ઝેક્ટ બાજુમાં છે અત્યારે ટોયલેટ બાથરૂમનું કામ ચાલી રહ્યું છે. આજની તારીખમાં ઓલમોસ્ટ કામ થઈ જશે અને કાલે પ્લાસ્ટર લાગશે. આખા ઘરનું ઓલમોસ્ટ પ્લાસ્ટર કાલે લાગશે, બાકી 80% વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. તમે એક્ઝેક્ટ જોઈ શકો છો, પાછળ કામ ચાલી રહ્યું છે. અને ગામની ખાસ વાત કરીએ કે ગામના જેટલા યંગસ્ટર છોકરા છે એમનો પણ સપોર્ટ સારો છે, તો 80% કામ થઈ ગયું છે અને કાલે પ્લાસ્ટર લાગશે. એટલે કાલે અમારું ઓલમોસ્ટ બધું કામ ફિનિશ થઈ જશે અને કામ પૂરું થશે એટલે અમે નેક્સ્ટ ગામમાં જશું. આજે 3જો દિવસ પૂરો થાય છે અમારો, અને જેટલું પણ કામ થયું છે, મહેનતથી કામ કર્યું છે, અત્યારે જઈએ છીએ ઘરે અને ફટાફટ કાલે સવારે આપણે પાછા મળીએ છીએ. અને કાલે 4થો દિવસ છે, હોપફુલી ઘરનું નિર્માણ પૂરું થઈ જાય અને અમે નેક્સ્ટ ગામે જઈએ. તો મળીએ છીએ કાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે છે અમારો 4થો દિવસ અને આ 4 દિવસમાં વરસાદે અમને સખત હેરાન કર્યા છે, પણ કાંઈ વાંધો નહીં, વરસાદ જેટલો પડે ખેડૂતો માટે સારું છે. તો વરસાદ પડે અમે તો વેટ કરી લેશું વરસાદની, અને વરસાદ થોબે એટલે ઘર બનાવી લેશું, બટ ખેડૂતો વર્ષો વરસ વાટ જોવે છે વરસાદની, તો વરસાદ બને એટલો પડે એટલું સારું છે. હવે આજે છે અમારો ફાઇનલ ડે, આજે ઘર હેન્ડઓવર કરીને અમે લોકો નીકળશું નેક્સ્ટ ગામે. તો જોઈએ છે કેટલું ઘર બાકી છે. મંગળુભાઈ, પેલા દરવાજાવાળાને ફોન કરો ને કે આ 2 દરવાજા નાખી દે અને આના આ સંડાસ બાથરૂમનું એ 4-4 ને કે 1 વાગ્યા પહેલા ખરીદો. આજ માટે આટલું જ છે. મેરિયાણા ગામે 4 દિવસ રહ્યા, 4 દિવસ કેમ નીકળી ગયા ખબર જ ન પડી.
ખૂબ ભાવથી અને ખૂબ સેવાથી કામ કર્યું છે. આ બે વર્ષમાં એટલી ખબર પડી ગઈ કે સેવાથી ઉપર કાંઈ નથી. આવા હજારો પરિવારો છે જેમને આપણી જરૂર છે. પૈસા આપ્યા છે તો વાપરજો, લોકોની મદદ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.